કોઈને વેણે બળી અમને તો તો નમસ્કાર મારા વાલીયા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના અંદર આપણે તમને જબરદસ્ત સ્ટેટસ એડિટિંગ શીખવાડવાના છે જે તમે અત્યારે ડેમોની અંદર જોયું અને ચામુનમાંનું સ્ટેટસ તમે સાઈડમાં જોઈ શકો છો એવું તમારે બનાવતા શીખવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં સૌ પહેલી લિંક આપેલી છે તે તમે વિડીયો જોઈ અને શાંતિથી વિડીયો બનાવતા શીખી શકો છો તો ચલો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ અને તમને મેલડી માતાનું સ્ટેટસ બનાવતા શીખવાડી દઈએ પણ એની પહેલા આપણે આ ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો તો આવું તમારે વિડીયો બનાવવા માટે ત્રણ એપ્લિકેશનની જરૂર પડશે કાઇન માસ્ટર બીજું છે મોશન લૂપ અને ત્રીજું છે વિડોપ એપ આ ત્રણ એપ્લિકેશન છે તમે સાઈડમાં જોઈ શકો છો સ્ક્રીનશોટ એ તમારે ત્રણે ત્રણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાના છે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે પ્લે સ્ટોરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો ચલો આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર તો ચાલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી ઓપન કરી લઈએ છીએ આ પ્રમાણે કંઈક એપ્લિકેશન જો આ રીતે તમારી સામે ઓપન થઈ જાય હવે તમારે ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે એટલે કે ન્યૂ ઉપર બરાબર હવે તમારે અહીંયાથી આ પ્રમાણે કંઈક બોકડાનો ફોટો છે તે તમારે લઈ લેવાનો છે આ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મેં કીધું ને એ પ્રમાણે બરાબર છે હવે તમારે કાંઈ કરવાનું નથી સિમ્પલ તમારે આની ઉપર એનિમેટેડ એની ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી થોડું ઝૂમ કરી લેવાનું છે જો આ રીતે ઝૂમ કરી લેવાનું છે અને પછી તમારે અહીંયાથી કાંઈ કરવા નથી સિમ્પલ આની અંદર પૃથ્થ એની પર ક્લિક કરવાનું છે આ રીતે તીર કરી દેવાના છે ઓકે આ રીતે તીર કરી દેવાના છે તમને સારા લાગે એટલા હવે આ પ્રમાણે પણ તમે તીર રાખી દેજો જેના કારણે થી આમ કંઈક મસ્ત વાળ હલતા હોય એવું લાગે જો કેટલું મસ્ત લાગે છે હું તમને ખાલી પ્લે કરીને બતાવું આ તમારે જોવાનું અહીંયાથી થોડી સ્પીડ વધાર દો આ પ્રમાણે રન વાહ ભાઈ વાહ કેવા મસ્ત વાડ હાલી રહ્યા છે પણ એની અંદર જો આખે આખો બોકડો હલે છે એટલા માટે આપણે કાંઈ કરવાની આને થોડું પાઉઝ કરી દેવાનું અહીંયાથી આની ઉપર ક્લિક કરવાનું છે બીજા નંબરનું ઓપ્શન છે ને તેની ઉપર ક્લિક કરવાનું છે હવે અહીંયાથી તમારે જો ખાસ ધ્યાન દેજો અહીંયાથી આ પ્રમાણે ટપકા કરવાના છે જો સેજ પણ મિસ્ટેક રહી ગઈ ને ભાઈ તો તમારું સ્ટેટસ બરોબર નહીં લાગે પછી મને ન કહેતા કે ભાઈ કેમ અમારું સ્ટેટસ આમ દેખાય છે જો આ રીતે તમારે ચૂમ કરી આ રીતે કાન છે આની ચારીકોર આ પ્રમાણે તમારે ટપકા કરી લેવાના છે જેના કારણેથી તમારે જે ઓલું છે ને એ ખેંચાય નહીં ખાલી તમારે જેટલો બોકડો છે એના વાડ જ ખાલી હલે એ આ પ્રમાણે બરાબર એ આ રીતે જો એ આ રીતે લા મારા ભાઈ કેટલી વાર લાગી ગઈ એ ભી ક્યાં ઓકે જો હું સ્પીડમાં મારી રીતે સેટ કરું છું તમે શાંતિથી હોશિયાર છોકરા છો શાંતિથી તમે મસ્ત રીતે સેટ કરી લેજો બરાબર છે ને એ અહીંયાથી એસી 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 ઓર થોડાસા ઝૂમ કરી દયા જાય ઓકે થોડું ઝૂમ કરી લીધું આ રીતે બરાબર હવે આને અહીંયાથી આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે એ આ રીતે આ રીતે આ રીતે ના ના અહીંયા નહોતું અહીંયાથી બેક કરી દેવાનું કંઈક કરવું ટપકું થઈ ગયું હોય તો અહીંયાથી આટલું પાછું કરી દેવાનું જો હવે આટલું 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 આ રીતે આ રીતે એ ઓકે 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 જો આ પ્રમાણે કંઈક તમારે બની જશે તમે જોઈ લો મેં આ રીતે પોર્શન કરી દીધું છે કંઈક હવે આપણે ફરીથી સ્પીડ ઉપર ક્લિક કરશું અને અહીંયાથી પ્લે કરશું જો મસ્ત કમ્પ્લીટ વાળ હલી રહ્યા છે બીજું કાંઈ જ આની અંદર મુવમેન્ટ થતું નથી જો વાળ કેટલા મસ્ત અહીંયાથી રૂમાટી હલી રહી છે તમે જુઓ હવે કાંઈ નહીં યાર તમારે અહીંયાથી એક્સપર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે હરવાક લઈને અહીંયાથી આને તમારે શું કરવાનું છે જેટલી સેકન્ડનું રાખવું રાખી લેવાનું છે વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડનું રાખી અને અહીંયાથી આને અહીંયાથી એક હજાર એંસી ઉપર આ લીટીને કરીશ અહીંયાથી એક્સપર્ટ ઉપર ક્લિક કરી દઈશ ખતમ એક્સપર્ટ કરી લો હવે આપણે જવાનું છે કોઈન માસ્ટરમાં અને બીજી આગળની પ્રોસેસ બધી તમને યા બતાવીશું ચાલો તમારા વાય કાઇન્ડ માસ્ટર ઓપન પણ કરી લીધું છે હવે આપણે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે નવું ઉપર છોડના રેસીઓ પર ક્લિક કરી દેવાનું છે અહીંયાથી ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે સિમ્પલ અહીંયાથી કાળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ અહીંયાથી લેન્થ આ પ્રમાણે તમારે વધારી લેવાની છે આ પ્રમાણે તમારી સામે કંઈક લેન્થ આવી જાય ને તમે જોઈ શકો છો કે આ પ્રમાણે લેન્થ આવી જાય તમારે જેવડી લેન્થ રાખવી હોય અત્યારે તો જેટલી લેન્થ સારી લાગે એટલી રાખી લો પછી તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે કંઈક આ પ્રમાણે જે તમે બોકળાના બાલ હલતા હોય ફોટો છે ને એ વિડીયો તમે બનાવી તમારે આ રીતે સ્પ્લિટ કરીને ઓકે કરી લેવાનું ફૂલ સ્ક્રીનમાં રેડી હવે લેયર ઉપર ક્લિક કરો મીડિયા ઉપર ક્લિક કરો પછી તમારે અહીંયાથી ધીમે લઈ અને આ પ્રમાણે જે આપણે આ જે પાણીનો વહાવ છે એટલે કે ગ્રીન કલરનો વિડીયો છે આની અંદર તમે જુઓ છો કેટલું ઝરમર ઝરમર દરિયો વહી રહ્યો છે નદી વહી રહી છે અને જે આગળ પથ્થરા પડ્યા છે તે તમારે લઈ લેવાનું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ રીતે તમારે ક્રોમા ઉપર ક્લિક કરી અને અહીંયાથી લીલો કલર મસ્ત રીતે પસંદ કરી લેવાનો છે અને અહીંયાથી લીટીને સેજ આ પ્રમાણે તમારે રાખી લેવાનું છે તમારે તો થોડું એવું એડજસ્ટ કરજો નહીં તો સારું નહીં લાગે પાછું અને તમારે અહીંયાથી આ પ્રમાણે કંઈક સેટ કરી લેવાનો છે જો આ રીતે તમારે કંઈક સેટ કરી લેવાનું છે અહીંયા ક્લિક કરવાનું છે આ રીતે અને આ રીતે તમારે આ રીતે વચ્ચો વચ્ચ સેટ કરી લેવાનું છે હજુ તો આપણે આ રીતે કંઈક લાવી દઈએ છીએ સેટ અને અહીંયાથી આ પ્રમાણે કંઈક વચ્ચે આ રીતે બરાબર આટલું કંઈક તમારે સેટ થઈ જાય હવે તમારે અહીંયાથી આવાજો આવી દેવાનું છે અહીંયાથી મ્યુ આ રીતે તમે જોઈ શકો છો આની અંદર મ્યુઝિકની અંદર આવી અને તમારે આ રીતે મિક્સરની અંદર આ રીતે અહીંયાથી અવાજ આને બંધ કરી લેવાનો છે જો આ રીતે ખતમ જો આ પ્રમાણે પાણી વહવાનો અવાજ છે એ પાણીનો અવાજ નહીં આવે હવે તમારેથી એક સ્ટેપ પાછા પડી જાઓ અને અહીંયાથી લેયર ઉપર ક્લિક કરી દો મીડિયા ઉપર ક્લિક કરી દો અને તમારે અહીંયાથી જો આ પ્રમાણે કંઈક મંદિરનો છે ને એ તમારે લઈ લેવાનું છે આ રીતે મંદિર જો આ રીતે તમે જોઈ શકો છો મંદિર છે તમારે મંદિર કંઈક આ રીતેનું લઈ લેવાનું છે અને અહીંયાથી ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયાથી સેન્ડ ટુ બેક અહીંયાથી ત્રણ ટપકા ઉપર ક્લિક કરી બ્રિંગ ટુ ફોરવેડ ઠીક આ પ્રમાણે તમારે કંઈક રાખી લેવાનું છે અને એવું લાગે તો હજુ તમે આની રીતે મોટી સાઇઝ તમે કરી શકો છો કંઈક આ રીતેનું અને તમને સેટ લાગે એ પ્રમાણે તમે સેટ કરી શકો છો એવું જરૂરી નથી કે હું કહું એ રીતે જ તમે સેટ કરો તમને જેમ સારું લાગે ને એમ તમે આ મંદિરને સેટ કરી શકો છો જો જેમ કે એક્ઝામ્પલ માટે આપણે આટલું આ રીતે રાખીએ છીએ તો અહીંયાથી આની લેન્થ હવે આપણે કંઈક આ રીતે લાંબી કરી દઈશું આટલી જો આ પ્રમાણે કંઈક આપણે લેન્થ લાંબી કરી દઈશું અને અહીંયાથી કંઈક આ રીતે લઈ દઈશું બરાબર હવે આપણે લિયર પર ક્લિક કરીશું મીડિયા પર ક્લિક કરીશું અને અહીંયાથી કંઈક આ પ્રમાણે બ્લેક સ્ક્રીન છે ને તે આપણે અહીંયાથી સિમ્પલ લઈ લેશું તમે જોઈ શકો છો આ રીતે બ્લેક સ્ક્રીન અને અહીંયાથી આપણે ઉપર રાખી લેશું આને લિરિક્સને અને અહીંયા બ્લેન્ડિંગની અંદર આવી અને આને લાઈટ ઉપર ક્લિક કરી દઈશું એટલે કંઈક આ પ્રમાણે ગીતની કડી છે ને એ કંઈક આવી જશે જોયો તમે જોઈ શકો છો આ પ્રમાણે ગીતની કડી છે તે કંઈક આઈ છે તમે જોઈ લો અને આને તમારે રીતે અહીંયાથી જેટલું સેટ કરવી હોય તમે ઉપરની જે આ રીતે જ્યાં સેટ કરવું હોય એ તમારે લિરિક્સ અહીંયાથી સિમ્પલ તમે સેટ કરી શકો છો બરાબર એક આ પ્રમાણે ગીત લખેલું છે કડી એ અહીંયા બતાવી રહી છે હવે આપણે આ ગીતની કડી છે ને એટલું તમારે અહીંયાથી બીજું બધું સેટ કરવાનું છે જેમ કે અહીંયા આપણે આ ટપકું એક અમથું અહીંયા જે પીળા કલરનું છે તેન ઉપર ક્લિક કરીને અહીંયાથી બ્લુ કલરનું આપણે ટપકું કરી લઈએ જો નહીં તો તમે એમ નંબર એવા દો તો બી તમને ખબર પડી જશે જો આપણે બ્લુ કલરનું આ રીતે ટપકુ કરી લીધું છે હવે આપણે લેયર ઉપર અહીંયાથી સ્ટાર્ટિંગમાં આવી જાઓ લેયર ઉપર ક્લિક કરી દો મીડિયા ઉપર ક્લિક કરી દો અને અહીંયાથી તમારે જો આ પ્રમાણે કંઈક મેલેડીમાંનો જે ફોટો છે ને એ તમારે લઈ લેવાનો છે પીએનજી તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારે લઈ લેવાનું છે હેન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે આની તમારે સાઇઝ જેવડી કરવી એવડી માતાજીના આ રીતે સેટ કરી લેવાની બરોબર હવે તમારે અહીંયાથી જુઓ ત્રણ ટપકા પર ક્લિક કરવાનો અહીંયાથી સેન્ડ ટુ બેક આ રીતે હવે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંથી બ્રિંગ ટુ ફોરવર્ડ અહીંથી હજુ એક વખત ત્રણ ટપકા ક્લિક કરી અને બ્રિંગ ટુ ફોરવર્ડ બરાબર આ રીતે તમારે કંઈક સેટ કરવાનું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારી સામે કંઈક આવી જશે જોઈ લો આ રીતેનું કમ્પ્લેટ કંઈક તમારી સામે આવી જાય હવે તમારે શું કરવાનું છે જુઓ અહીંયાથી આ છે આને તમારે અહીંથી કંઈક લેન્થ લાંબી કરી લેવાની છે આ રીતે બ્લુ કલરનું ટપકું છે ને એટલા સુધી તમારે લાવી દેવાનું છે એ આટલા સુધી આટલા સુધી લઈ અને અહીંયાથી તમારે આને રાઈટ કરી દેવાનું છે જુઓ ટ્રીમ ટુ રાઇટ કરી દેવાનું છે બરાબર અને આટલું કંઈક તમારી સામે આવી જશે બરાબર હવે તમારે લેયર ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી મીડિયા ઉપર ક્લિક કરવાનું છે એન્ડ અહીંયાથી તમારે શું કરવાનું છે આ પ્રમાણે કંઈક ચક્ર છે ને એ ચક્ર તમારે લઈ લેવાનું છે જુઓ આ પ્રમાણે તમારે કંઈક ચક્ર લઈ લેવાનું છે જુઓ આ રીતે તમારે અહીંયાથી નાનું કંઈક સેટ કરી લેવાનું છે એ આટલેથી કંઈક ક્લિક કરી અને અહીંયાથી તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે તમે જોઈ લો આ રીતેનું તમારે તો તમે મેનેજ કરી લેજો આ રીતે નાનું મોટું તમારે તો તમારે જેટલું સેટ કરવું હોય એટલું તમે માતાજીની આટલે પાછળ આ રીતે સેટ કરી શકો છો ત્રણ ટપકા ઉપર ક્લિક કરી સેન્ડ ટુ બે ક્લિક કરી દો એ બ્રિંગ ટુ ફોરવર્ડ અને હજુ એકવાર તમારે એવું હોય તો બ્રિંગ ટુ ફોરવર્ડ તમે કરવું હોય તો કરી શકો છો જો કંઈક આ પ્રમાણે ચક્ર આવી જાય હવે તમારે આ ચક્રને શું કરવાનું છે જો અહીંયાથી આપણે આટલું કમ્પ્લેટ આવી ગયું હવે આપણે અહીંયાથી જો આ માતાજીનો ફોટો છે ને એટલે તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે કંઈક આટલે અને અહીંયાથી જો એ આપણે અહીંયાથી આ આ આ માતાજીનું આટલું છે તો અહીંયાથી નીચે જવા દો આ પ્રમાણે કંઈક જવા આ રીતે નીચે આવી ગયો હવે આ રીતે માતાજીનો ફોટો કંઈક નીચે વહી ગયો હવે આપણે ચાવી ઉપર ક્લિક કરવાનું છે અહીંથી સહેજ આટલે આવવા દો આટલે અને અહીંયાથી આપણે કંઈક આ માતાજીનું છે ને એ આપણે આ રીતે કંઈક આ રીતે લાવી દેવાનું છે એ એ આ રીતે જવું એ આ રીતે લાવી દેવાનું છે કંઈક આટલે એ આટલે એવું હોય તો આપણે અહીંયાથી સહેજ બહાર રાખી દો ભાઈ ચાલે એ આટલા કંઈક રાખી લેવાનું છે આટલે જો એ આટલે રાખી લેવાનું છે તમે જોઈ શકો છો એ આટલા કંઈક રાખી લેવાનું છે ઓકે બરાબર અને હવે અહીંયાથી આને કાંઈ જ કરવાનું નથી આટલું સિમ્પલ રહેવા દેવાનું છે હવે આ ચક્ર છે એને એવું હોય તો તમે આટલે આ લાંબુ સાઇઝ ના કર્યું તો આપણે આટલે અહીંયા કંઈક આટલે લાવી દો જો માન કે આટલે છે તો આ ચક્રને તમારે તમારી રીતે મેનેજ કરવાનું છે હવે આટલે માતાજીના ફોટાની પાછળ બરાબર તમને બતાવી દેજો એ લો કે આટલે છે તો આ રીતે માતાજીના ફોટાની પાછળ આપણે સેટ કરતા શીખવાડ દઈએ જો એ આ રીતે કંઈક આવે માતાજીનો ફોટો બહાર આપણે બતાવી દઈએ છીએ એ જો જો આ પ્રમાણે કંઈક છે ચક્ર તો હવે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે ચક્ર ઉપર એટલે અહીંયાથી તમારે શું કરવાનું છે જો હવે આની ઉપર ક્લિક કરવાનું છે આ ચાવી ઉપર બરાબર હવે સેજ તમે અહીંયાથી આગળ આવવા દો અને આ ચક્રને અહીંયાથી કંઈક આ રીતે ફેરવી દો એ આ રીતે કંઈક આ રીતે ફેરવી દો તમે આ રીતે ચક્રને ફેરવી દો હવે સહેજ આ પ્રમાણે આગળ આવવા દો અને આ ચક્ર છે તેને તમે આ પ્રમાણે કંઈક ફેરવી દો એ આ રીતે કંઈક ફેરવી દો જુઓ આ રીતે કંઈક તમે ફેરવી દો એટલે તમારી સામે કંઈક આ પ્રમાણે બની જશે બરાબર હવે તમારે અહીંયાથી આની એની એની એનિમેશન ઉપર ક્લિક કરી શું કહેવાય ખબર નહીં એનું ભૂલી ગયો એની એનિમેશન ઉપર ક્લિક કરીને આ પ્રમાણે તમારે કંઈક લાવી દેવાનું છે તમને જો આપણે ઝૂમ કરીને બતાવી દઈએ આ પ્રમાણે કંઈક લાવી દેવાનું છે અને હવે તમારે અહીંયાથી કંઈક આને આ રીતે લેન્થ લાંબી કરી લેવાનું છે કંઈક એ આટલા સુધી જો આટલા સુધી લેન્થ લાંબી કરી લેવાની છે હવે આ ટપકું છે તમે જોઈ લો આ પ્રમાણે આટલા સુધી કંઈક લાવી દેવાનું છે અને અહીંયાથી તમારે ક્લિક કરી અને આની ઉપર ક્લિક કરી અને અહીંયાથી ટ્રીમ ટુ રાઈટ કરી દેવાનું બરાબર જો ટ્રીમ ટુ રાઇટ કરી દીધું હવે આ ચક્ર છે ચક્રને પણ તમે અહીંથી ટ્રીમ ટુ રાઇટ કર દો બરોબર એટલે કંઈક આ પ્રમાણે બનીને તમારી સામે તૈયાર થઈ જશે તમે જોઈ લો આપણે પ્લે કરીને બતાવી દઈએ છીએ તમને જો સ્ટાર્ટિંગની અંદર પ્લે કરીને બતાવી દઈએ એટલે તમને ખબર પડી જાય તો જો આ પ્રમાણે કંઈક બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે બનીને તૈયાર થઈ જશે તમારે હવે અહીંયાથી સેવ કરી લેવાનું છે તમારા ફોનની અંદર એચડી ક્વોલિટીમાં સેવ થઈ જશે અને હજુ જે આપણો ઇફેક્ટ છે એ પણ આપણે તમને લગાવતા શીખવાડ દઈએ એ તમારે બીજા એપ્લિકેશનની અંદર લગાવવું પડશે ચાલો એ પણ આપણે બતાવી દઈએ તો જો તમે જોઈ શકો છો આપણે વિડોપ એમ કંઈક એપ્લિકેશન છે તે આપણે ઓપન કરી લીધું છે આપણે બધા એપ્લિકેશનની લિંક તમને કીધું એ પ્રમાણે ડિસ્ક્રિપ્શનમાં આ લીધ દઈશું બરાબર હવે આપણે અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી કંઈક આ પ્રમાણે આપણે વિડીયો લઈ લેશું તમે જોઈ શકો છો આ રીતેનો વિડીયો લઈ લેવાનો છે હવે તમારે અને તમારે જવા દેવાનું છે અહીંયા કડ એક ઇફેક્ટ મળશે એ તમને આપણે બતાવી દઈએ છીએ તો તમે જોઈ શકો છો અહીંયાથી ક્યાં છે ઇફેક્ટ જો આ ઇફેક્ટ આપણે સે આગળ જવા દઈ અને આ પ્રમાણે કંઈક તમારે ઇફેક્ટ સેટ કરી લેવાનું છે જો આ પ્રમાણે કંઈક સેટ કરી લેવાનું છે તમારે વીટ પ્રમાણે અને પછી આને કંઈક આ પ્રમાણે તમારે લેન્થ આ પ્રમાણે કંઈક વધારે લેવાનું છે જો આ પ્રમાણે તમારે કંઈક લેન્થ આ પ્રમાણે જવા દેવાની છે આ રીતે આની ઇફેક્ટની કંઈક છેલ્લે સુધી જેટલું આપણે ગીત પતે ને એટલું ઓલું કાઇન્ડ માસ્ટરમાં એક્સપર્ટ કરીને તમે આજો ને પછી ડાયરેક્ટ અહીંયા આવી જવાનું છે આ પ્રમાણે જો એ આ રીતે જો એ આટલા સુધી છે તો તમારે આ આટલા આટલે કંઈક રાખવાનું છે તમે જોઈ લો એ આટલે છે તો આપણે આટલા સુધી ઇફેક્ટ રાખવાનું છે તમે જોઈ લો એ આટલા સુધી આપણે કંઈક ઇફેક્ટ રાખી લેવાનો છે બરાબર તો તમે જોઈ શકો છો આટલું કંઈક આપણે કમ્પ્લીટ સેટ થઈ જાય હવે તમારે અહીંયાથી ગમે ત્યાં અહીંયા ક્લિક કરી દેવાનું છે હવે તમારે અહીંયાથી બીજો સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ સેટ કરવો હોય તો તમે અહીંયાથી આ પ્રમાણે ઇફેક્ટ સેટ કરી શકો છો જોઈ શકો છો કંઈક આ રીતનો તમે જોઈ લો એ તમારે સેટ ના કરવું હોય તો તમને આપણે બીજો પણ બતાવી દઈએ ઇફેક્ટ અહીંયા ઘણા બધા ઇફેક્ટો ઓલરેડી આપેલા છે તો આપણે જો આપણે બીજો તમને બતાવી દઈએ છીએ જો આ પ્રમાણે તમે ગમે તે ઇફેક્ટ અહીંયાથી સેટ કરી શકો છો ઘણા બધા અનલિમિટેડ અહીંયા ઇફેક્ટો આપેલા છે જો આ રીતે તમે ઇફેક્ટ સેટ કરો તો એ પણ કરી શકો છો સ્ટાર્ટિંગમાં અને એથી આટલો તમે આટલો રાખી શકો છો એટલે આમ સ્ટાર્ટ થાય એટલે કે મસ્ત લાગે અને જે તમને મળી જશે ઘણા બધા ઇફેક્ટ અહીંયાથી તમે ગમે તે યુઝ કરી શકો છો પછી તમારે અહીંયાથી એક્સપર્ટ ઉપર ક્લિક કરવાની છે તમારા ફોનની અંદર આ વિડીયો એક્સપર્ટ થઈ જશે તો તમે જોયું ને છે ને એકદમ આસાન સિમ્પલ આ પ્રમાણે તમારે સ્ટેટસ બનાવી લેવાનું છે જો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવી હોય અથવા તો પ્રોબ્લમ આવતી હોય તો તમારે ઇન્સ્ટાગ્રામની અંદર મને મેસેજ કરી દેવાનું છે આપણી આઈડી છે ટેકનિકલ ઠાકોર ઓફિશિયલ અને બીજી એનીથિંગ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરી દેજો અને તમારે જો તમારા કુળદેવનું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો તમારે સિમ્પલ કંઈ કરવાનું નથી તમારે કોમેન્ટમાં લખી દેવાનું છે કે મને આ માતાજીનું સ્ટેટસ બનાવતા શીખવાડો આપણે તમને એ માતાજીનું ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડી દઈશું તો ચાલો હવે મળીશું નવા વિડીયોની ત્યાં સુધી આપો મને રજા જય હિન્દ જય ભારત અને જય ચામુંડમાં